નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, આંખને લગતી 2 મિનિટની વાત છે. આંખોની અંદર સમસ્યાઓ જે થાય છે, ખાસ કરીને 40 કે 50 વર્ષ પછી, મોટી ઉંમરે 50-60 વર્ષ પછી આંખોમાં જે મોતીઓ આવે છે, આંખોની અંદર મોતીઓ હોય, ઝામર હોય, અથવા તો જેને કહે છે કે આંખોનો કોઈ રોગ હોય, ગ્લુકોમા હોય, અથવા આંખમાં વેલની સમસ્યા હોય, આંખની આવી જે મોટી બીમારીઓ છે, ભયંકર બીમારીઓ છે, અથવા એવી બીમારીઓ કે જેની અંદર ટ્રીટમેન્ટ, ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરાવવી જ પડે છે, આવી મિત્રો સમસ્યા આંખની થાય ત્યારે એની માટેની એક હોસ્પિટલનું હું નામ અહીં લઉં છું મિત્રો. સાયલા તાલુકો છે, સુરેન્દ્રનગર, જે સૌરાષ્ટ્રમાં આવેલો સુરેન્દ્રનગર જિલ્લો, એનો સાયલા તાલુકો. અને સાયલાની અંદર એક સરસ મજાની હોસ્પિટલ છે, આંખની હોસ્પિટલ, શ્રી રાજ સ્વભાગ સત્સંગ મંડળ સંચાલિત, માતુશ્રી કાશીબેન હરજીવનદાસ સંઘરાજકા આંખની હોસ્પિટલ, આ નામની આંખની હોસ્પિટલ સાયલાની અંદર છે. સાયલા એટલે જેને આજુબાજુના વિસ્તારના લોકો ભગતના ગામ તરીકે પણ ઓળખાય છે. આ જે સાયલા છે, સાયલા તાલુકો છે, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલો છે સાયલા તાલુકો. અને આ સાયલા ગામની અંદર, સાયલા તાલુકા સ્થળ છે, ત્યાં એક હોસ્પિટલ આંખની હોસ્પિટલ છે. આ હોસ્પિટલની અંદર આંખોને લગતી તમામ પ્રકારની સારવાર, જે મોટી ઉંમરે થતી સમસ્યાઓ, જેમ કે આંખોમાં મોતીઓ હોય, ગ્લુકોમા હોય, વેલની સમસ્યા હોય, કે બીજી ઘણી બધી આંખની એવી સમસ્યા હોય કે જેની અંદર ડૉક્ટરી ટ્રીટમેન્ટ સાથે સાથે સર્જરી એટલે કે ઓપરેશન કરવાની જરૂર પડતી હોય, તો આવી સમસ્યાઓ માટે આંખની સરસ મજાની સૌરાષ્ટ્રની અંદર આવેલી ખૂબ જ સારી અને વિનામૂલ્યે, 1 પણ રૂપિયાના ખર્ચ વિના અહીં બધી જ સારવાર, આંખની બધી જ સારવાર મફત કરવામાં આવે છે. ખૂબ જ શ્રેષ્ઠ અને ખૂબ જ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. આંખની હોસ્પિટલ છે. મારા પિતાશ્રીને આંખનો મોતિયો આવેલ હતો, ત્યાં ઉતરાવેલો હું. અમે એક દિવસ ત્યાં રોકાણા હતા અને જે ત્યાંની જે સુવિધા અને જે વ્યવસ્થા હતી, એવી સેવાકીય પ્રવૃત્તિ કે જેની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રહેલો નથી, નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતી આંખોને લગતી તમામ સારવાર તથા દર્દીને આપવામાં આવતી જે સેવાઓ છે, એ અદ્ભુત છે. એટલે મોટી ઉંમરે વડીલોને, માતા, તમારા માતા કે પિતા કે દાદા દાદીને પણ આંખની સમસ્યા હોય, અને જો તમે સૌરાષ્ટ્રમાં ક્યાંય રહેતા હોય, રાજકોટ કે સુરેન્દ્રનગરની આજુબાજુમાં, તો સાયલાની અંદર શ્રેષ્ઠ હોસ્પિટલ છે, ખૂબ જ ઉત્તમ કાર્ય છે. આંખોની અંદર મોતીઓ ઉતરાવવાનો હોય, ઝામરની સમસ્યા હોય, વેલની સમસ્યા હોય, કે આંખને લગતી બીજી ઘણી બધી એવી સમસ્યાઓ હોય ને કે જે થોડી ગંભીર હોય, ઘરે મટતી ન હોય, અને લાંબા સમયથી આંખની સમસ્યા હોય, તો આ હોસ્પિટલે એકવાર અચૂક મિત્રો મુલાકાત લેજો. હોસ્પિટલનો સમય છે રવિવારે, અને જાહેર રજાના દિવસોએ રજા પણ હોય છે. સવારે 8:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીનો કેસનો ટાઈમ હોય છે, એટલે સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ત્યાં પહોંચી જવાનું. બીજું એ કે આંખની નાની મોટી સમસ્યા હોય, ઉનાળો આવે છે એટલે ગરમીને લગતી સમસ્યાઓ હોય, કે આંખમાં બળતરા થાય, અથવા મુસાફરી કરી અને જે લોકો મુસાફરી કરે ત્યારે આંખો લાલ થઈ જતી હોય, ગરમીને લીધે આંખોમાં કોઈ સમસ્યા થતી હોય, આંખોમાં બળતરા જેવી કે આંખોમાં ખંજવાળ આવતી હોય, તો મિત્રો દરરોજ સવારે ઉઠી અને તમારે પહેલાં, સૌથી પહેલાં મોઢાની અંદર ઠંડુ પાણી હોય એનો એક કોગળો ભરી રાખવાનો, અને બંને આંખોને ઠંડા પાણીથી એકદમ સાફ કરવાની છે. 5 થી 6 છાપકા છે ને આંખો ઉપર મારીને એ રીતે સાફ કરવાથી આંખોની મોટી કોઈ સમસ્યા ન હોય, અને સામાન્ય રીતે તડકામાં રખડવાથી અથવા મુસાફરી કરવાથી આંખો લાલ થઈ જતી હોય કે આંખો છે એમાં બળતરા થતી હોય, તો ઠંડા પાણીથી, મોંમાં પાણી ભરી રાખ્યા પછી આંખો ઉપર ઠંડુ પાણી નાખવાથી આંખોની અંદર ઠંડક રહેશે અને આવી આંખોમાં બળતરા અથવા આંખોમાં ગરમીને લગતી સમસ્યાઓ થતી નથી.